नमस्कार विद्यार्थी मित्रों, वेट डिजिटल एजुकेशन में आपनो स्वागत है। हूँ ललित वेकरिया। गणितनी आपणे वात करिए तो आपणे एवा एक टॉपिक पर आव्या छीए कि जे बहु महत्वनो छे। आठमा चेप्टरनी अंदर आपणे अभ्यास करी रह्या छीए, एनी अंदर त्रिकोणमितीय नित्यसम के जे त्रिकोणमितिनो बहु महत्वनो एवो टॉपिक। हवे नित्यसमो आधारित तमे सादुरूपना दाखलाओ एटले के साबितीना दाखलाओ सरळताथी कई रीते करी शकाय एना माटे तमारी पासे नित्यसम होवा जरूरी छे। परंतु आपणे ए नित्यसमने कई रीते बनावी शकाय एनो एक अभ्यास करवाना छीए। तो ध्यानथी तमे जोजो कि आ आपेल नित्यसमो छे ए याद राखवा करता आपणे एने कई रीते बनावी शकीए कि जेथी करीने कोई पण समये आपणे एने बनावी अने एनो उपयोग करी शकीए। हवे जोईए कि नित्यसमो कई रीते बने छे। हवे तमने ख्याल छे कि आपणे काटकोण त्रिकोणनी ज वात करीए छीए। काटकोण त्रिकोण छे आपणो एबीसी, जेमां बी काटखूणो छे। हवे आपणे सी खूणाने ध्यानमां राखी अने नित्यसमो बनावीशुं। હવે સૌપ્રથમ તો આપણને આનો પાયથાગોરસનું વિધાન યાદ છે કે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। ઓકે, તો આના પરથી નિત્યસમો કઈ રીતે બને છે એ આપણે ખાસ જોવાનું છે। તો શરૂઆત કરીએ, ધ્યાનથી જોજો। વિધાન છે આપણું એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર। હવે આ વિધાનને એસી સ્ક્વેર વડે ભાગતા એટલે કે બરાબરની આગળ અને પાછળ ડાબી અને જમણી બાજુ એસી સ્ક્વેર વડે આપણે દરેક પદને ભાગી દેવાનું છે। તો એસી સ્ક્વેર છેદમાં પહેલું પદ છે આપણું એ બી સ્ક્વેર, એને એસી સ્ક્વેર વડે ભાગીએ, પ્લસ બીસી સ્ક્વેર તો એને પણ એસી સ્ક્વેર વડે ભાગીએ, બરાબર એસી સ્ક્વેર તો એને પણ શેના વડે ભાગીએ, એસી સ્ક્વેર વડે। સમજાઈ ગયું? દરેક પદને એસી સ્ક્વેર વડે આપણે ભાગી દેવાનું છે। હવે જોઈએ કે અંશ અને છેદની અંદર સ્ક્વેર છે તો એને આપણે ઘાતાંકના નિયમ મુજબ એ બીના છેદમાં એસી આખા પદનો સ્ક્વેર આ રીતે લખી શકાય, પ્લસ બીસીના છેદમાં એસી આખા પદનો સ્ક્વેર। હવે અહીં જુઓ તો અંશ અને છેદ સમાન હોવાથી કટ થઈ જશે એટલે આપણને કેટલા મળશે? એક મળશે। હવે સી ખૂણાને ધ્યાનમાં રાખી આપણે નિત્યસમો બનાવી રહ્યા છીએ તો એ બી એ સી ખૂણા માટે કઈ બાજુ થઈ? સામેની બાજુ। અને એ સી એ શું છે? કર્ણ। તો સામેની બાજુ છેદમાં કર્ણ, ગુણોત્તરમાં આપણે ફરીવાર જઈએ તો સામેની બાજુ છેદમાં કર્ણ એ કોનો ગુણોત્તર છે? સાઇન થીટાનો। તો બી એ બીના છેદમાં એસી બરાબર શું લખી શકાય? સાઇન સ્ક્વેર હોવાથી સાઇન સ્ક્વેર થીટા, પ્લસ બીસી તો સી ખૂણા માટે બીસી એ પાસેની બાજુ થઈ અને એસી એ કર્ણ છે તો પાસેની બાજુ છેદમાં કર્ણ એ કોનો ગુણોત્તર કહી શકાય? કોસ થીટાનો। તો કોસ સ્ક્વેર થીટા બરાબર વન, આપણું પહેલું નિત્યસમ આવી ગયું કે સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર વન। હવે એના ઉપરથી આપણે કોસને દૂર કરીએ અને સાઇનનું મૂલ્ય મેળવવું હોય તો સાઇન સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ કોસ સ્ક્વેર થીટા આવું લખી શકાય, કોસનું સ્થાન ફેરવતા બરાબરની જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે। એ જ રીતે કોસનું મૂલ્ય મેળવવું હોય તો કોસ સ્ક્વેર થીટા બરાબર વન માઇનસ સાઇન સ્ક્વેર થીટા। તો મિત્રો, આ રીતે આપણને પ્રથમ ત્રણ એક નિત્યસમના આધારે ત્રણ આપણે મેળવી શકીએ છીએ। બહુ સરળતાથી સૌ પ્રથમ તમારે પાયથાગોરસને એસી સ્ક્વેર વડે ભાગી દેવાનો છે, પછી તમને ગુણોત્તરો ખ્યાલ જ છે તો એ ગુણોત્તરોના આધારે કયો ગુણોત્તર મૂકી શકાય એ તમે સરળતાથી જોઈ શકો છો। ત્યાર પછી
વાત કરીએ તો જે આપણું વિધાન છે પાયથાગોરસ આધારિત એ બી સ્ક્વેર પ્લસ બી સી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર એક વખત આપણે એસી સ્ક્વેર વડે ભાગ્યું હવે આપણે બીજા કોઈ બાજુ એટલે કે એ બી સ્ક્વેર વડે ભાગી દઈએ બરાબરની બંને સાઈડ એ બી સ્ક્વેર વડે ભાગતા ए बी स्क्वेर छेद में ए बी स्क्वेर वत्ता बी सी स्क्वेर ना छेद में ए बी स्क्वेर बराबर ए सी स्क्वेर ना छेद में ए बी स्क्वेर हवे अहीं जोई शकाय ए बी स्क्वेर कैंसल थई शके एटले एक मळशे घातांकना नियम मुजब बी सी ना छेद में ए बी આખા પદનો સ્ક્વેર બરાબર એસી ના છેદમાં એ બી આખા પદનો સ્ક્વેર હવે સી ખૂણાને ધ્યાનમાં રાખી બીસી તો બીસી એટલે કઈ બાજુ થઈ પાસેની બાજુ અને એ બી એટલે કઈ બાજુ થઈ સામેની તો પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો શું મળશે કોટ મળશે તો કોટ સ્ક્વેર થીટા બરાબર એસી એટલે કર્ણ છે અને એ બી એટલે સામેની બાજુ છે તો કર્ણના છેદમાં સામેની બાજુ શું મળશે તો કે કોસેક થીટા સ્ક્વેર હોવાથી કોસેક સ્ક્વેર થીટા તો આપણું બીજું નિત્યસમ થયું છે ને એકદમ સરળ હવે આના આધારિત આપણે બીજા બે મેળવી શકીએ કોટનું આપણે સ્થાન ફેરવીએ તો આ બાજુ આપણને એક મળશે તો આપણે લખી શકાય કે કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા કોટનું સ્થાન ફેરવું બરાબર કેટલા મળશે એક મળશે અને કોટનું મૂલ્ય જોઈતું હોય તો કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ એક એટલે કે એકનું સ્થાન ફેરવો તો એ કેવું થશે માઇનસ તો આ રીતે આપણને બીજા નિત્યસમ મળે આગળ આપણે જોઈએ તો આ વિધાનને આપણે એસી વડે ભાગી દીધું એ બી વડે ભાગી દીધું હવે બાકી કોણ રહ્યું બીસી તો બીસી વડે ભાગીએ તો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેર બરાબરની બંને બાજુ બીસી સ્ક્વેર વડે ભાગતા એ બી સ્ક્વેરના છેદમાં બીસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેરના છેદમાં બીસી સ્ક્વેર બરાબર એસી સ્ક્વેરના છેદમાં બીસી સ્ક્વેર હવે ઘાતાંકના નિયમ મુજબ એ બીના છેદમાં બીસી આખા પદનો સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર કેન્સલ થતાં એક મળશે બરાબર એસીના છેદમાં બીસી આખા પદનો સ્ક્વેર હવે આપણે જોઈ શકીએ કે એ બી તો સી ખૂણા માટે એ બી કઈ બાજુ થઈ સામેની બાજુ અને બીસી કઈ બાજુ થઈ પાસેની તો સામેની છેદમાં પાસેની તો મળશે ટેન એટલે ટેન સ્ક્વેર થીટા પ્લસ વન બરાબર એસી એટલે કર્ણ છે અને બીસી એટલે પાસેની બાજુ તો કર્ણના છેદમાં પાસેની બાજુ કોનો ગુણોત્તર હોઈ શકે તો તરત આપણને ખ્યાલ આવશે કે સેકનો ગુણોત્તર છે તો સેક સ્ક્વેર થીટા તો આ રીતે આપણને ત્રીજો ગુણોત્તર મળ્યો એના ઉપરથી આપણે બીજા મેળવી શકીએ એકને દૂર કરો તો માઇનસ થશે એટલે ટેન સ્ક્વેર થીટા બરાબર સેક સ્ક્વેર થીટા માઇનસ વન અને ટેનને આપણે દૂર કરીએ તો સેક સ્ક્વેર થીટા ટેન એની બાજુમાં જતા માઇનસ થશે એટલે ટેન સ્ક્વેર થીટા બરાબર વન તો આ રીતે બીજા પણ ત્રીજા નિત્યસમને આધારે બીજા પણ મળે તો જોઈ શકાય કે આપણી પાસે કુલ
ત્રણ નિત્યસમ, મૂળ ત્રણ નિત્યસમ, સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા બરાબર વન, વન પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા, અને ટેન સ્ક્વેર થીટા પ્લસ વન બરાબર સેક્સ સ્ક્વેર થીટા. એ ત્રણના આધારે બીજા આપણે છ બનાવી શકીએ, અને સરળતાથી આપણે જાતે પણ બનાવી શકીએ અને યાદ પણ રાખી શકીએ. હવે આના આધારિત આપણે સ્વાધ્યાય 8.4ની અંદર કેટલાક સમ્સ જોવાના છે. તો મિત્રો, ખાસ આનો અભ્યાસ કરજો, આમાંથી બને એટલું વધારે શીખજો. એવી આશા સાથે જય હિન્દ, જય ભારત.